ભરૂચ જિલ્લાની સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. ભરૂચ જિલ્લાની સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા નથી. તેવામાં કેટલાક કોંગ્રેસ ઉમેદવારોને ફોનથી જાણ કરી ફોર્મ ભરવાનું જાણવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાની સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ફોર્મ. ભરૂચ જિલ્લાની સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોએ મેન્ડેટ આપવામાં આવ્યા નથી. તેવામાં કેટલાક કોંગ્રેસ ઉમેદવારોને ફોનથી જાણ કરી ફોર્મ ભરવાનું જણાવવામાં આવ્યું છે. તેવામાં વોર્ડ નંબર 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10, 11 કોંગ્રેસ પક્ષની પેનલના ઉમેદવારો આજરોજ સમર્થકો સાથે ઉમેદવારી પત્રકો ભરવામાં કલેક્ટર ઓફિસે આવી પહોંચ્યા હતા. જ્યારે ભરૂચ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના ભાજપના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા કલેક્ટર કચેરી, જિલ્લા ઉદ્યોગ કચેરી તેમજ મામલતદાર કચેરી ખાતે સમર્થકો સાથે પહોંચ્યા હતા. કચેરી સંકુલમાં ભારે ભીડ જોવા મળી હતી. જિલ્લા કોંગ્રેસ અને કોંગ્રેસના અન્ય હોદ્દેદાર કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના 25 વર્ષના શાસનના અંદર તમે જોયું હશે કે ભરૂચના અંદર તમામ આજે જે બી સુવિધાઓ, માળખાકીય સુવિધા મળવી જોઈએ તે મળતી નથી. જે રીતે કૂટના 18 અંક વાંકા હોય છે તે રીતે ભરૂચના 1800 અંક આ ભારતીય જનતા પાર્ટીએ વાંકા કરી નાખેલા છે. ઠેર ઠેર આજે આટલા વર્ષના શાસનના અંદરથી રોડ રસ્તાના ઠેકાણા નથી, પાણીની વ્યવસ્થા નથી, ગટરની વ્યવસ્થા નથી. આજે સ્વયંભૂ લોકો ભારતીય જનતા પાર્ટીના શાસનના વિરોધના અંદર આજે રોડ પર ઉતરેલા છે. વિવિધ પાર્ટીઓમાંથી અપક્ષો મેદાનમાં ઉતરેલા છે. ત્યારે જ ભારતીય જનતા પાર્ટીએ સમજી જવું જોઈએ કે 25 વર્ષનું શાસન એમનું નિષ્ફળ છે. કોંગ્રેસ પક્ષ આજે મજબૂતાઈથી ભરૂચ નગરપાલિકાના અંદર ઉતરી રહી છે. અમને વિશ્વાસ છે કે પ્રજા નગરપાલિકાની ચૂંટણીના અંદર કોંગ્રેસ પક્ષને વિકલ્પ બનાવીને વિજય બનાવશે. અમે વોર્ડ નંબર 10ને ચાર પેનલ દર વર્ષે અમારી પેનલ જીતે છે. આ વર્ષે બી અમે ફૂલ બહુમતીથી અમારી પેનલ નીકળશે એવી અમને ફૂલ આશા છે. અમે અમારો કામ 10 વર્ષ પાછલા 25 વર્ષનું કોંગ્રેસમાંથી જીતતો આવ્યો છું. અમારી પેનલ કામ કરે છે. આ વખતે અમારી મજબૂત પેનલ છે. અમારી પેનલ ફૂલ બહુમતીથી નીકળશે. કેતન રાણાનો રિપોર્ટ, SNI News, ભરૂચ.